નમસ્કાર મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના આ શોક છે શાનદાર કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક નોખો અનોખો વૈવિધતાથી ભરપૂર એક અનેરી ભાત પડતો કાર્યક્રમ નવા જ રંગરૂપ સાથે ડીડી ગિરનાર દૂરદર્શન આપ સૌની સમક્ષ પ્રસ્તુત કરે છે આ શોક છે શાનદાર. મિત્રો, શોખ પણ અજબ ગજબના હોય છે ને. લોકોના હોય છે અવનવા શોખ. કોઈને હોય છે ગાવાનો શોખ, કોઈને હોય છે ચિત્રકળા કરવાનો શોખ, કોઈને હોય છે પશુ પક્ષીઓની સારવાર કરવાનો શોખ, તો કોઈને હોય છે ચાલવાનો શોખ. લોકોના આવા જ વિશિષ્ટ પ્રકારના શોખને ઉજાગર કરતો કાર્યક્રમ આ શોખ છે શાનદાર. તો મિત્રો, આવો આજે આ સૌથી શાનદાર કાર્યક્રમમાં આપણે મુલાકાત કરીએ એક એવા વિશિષ્ટ વ્યક્તિ સાથે જેમને સ્કેલેટન આર્ટનો શોખ છે. તો મિત્રો, સમજી ગયા ને સ્કેલેટન આર્ટ એટલે શું? આવો મળીએ વિનોદભાઈ પડિયાને અને જાણીએ તેમના આ શોખ વિશેની રસપ્રદ વાતો. તો મિત્રો, આવો મુલાકાત કરીએ વિનોદભાઈ પડિયા સાથે જે ખાસ મહુવાથી આવેલા છે. નમસ્કાર વિનોદભાઈ. નમસ્કાર બેન. નમસ્કાર. આ શોખ છે શાનદાર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સૌથી પહેલો ક્વેશ્ચન મારો એ છે કે સ્કેલેટન આર્ટ એટલે છે શું? સ્કેલેટન આર્ટ એટલે પીપળાના પાન ઉપરનું પેઇન્ટિંગ છે. આ પેઇન્ટિંગ બનાવતી વખતે પીપળાના પાન ઉપર જે નીલકણો હોય છે ઉપર નીચે, એ દૂર કરવાના હોય છે. એટલે એ પાનનું હાડપિંજર તૈયાર થાય, એ પાન હાડપિંજરમાં આપણને મળે. એટલે એ પીપળાના પાનનું હાડપિંજર હોવાથી એનું નામ મેં સ્કેલેટન આર્ટ આપેલું છે. સ્કેલેટન આર્ટ ખૂબ જ થોટફુલ આર્ટ છે અને નામ પહેલી વાર સાંભળ્યું છે અને આ આર્ટ બી હું પર્સનલી પહેલી વાર જોઈ રહી છું. તો એટલે હું એ પૂછવા માંગીશ કે આ શોખ તમને ક્યારથી જાગ્યો અને કેવી રીતે જાગ્યો? આ શોખમાં હું નાનપણથી ચિત્રો દોરતો હતો. પછી મેં એનો અભ્યાસક્રમ સીએનમાં કર્યો અને સીએનના અભ્યાસક્રમ ડીટીસી હતું ત્યારે જૂનું. પછી મેં ડ્રોઈંગ માસ્ટરનું કર્યું, પછી આર્ટ માસ્ટરનું કર્યું. કેજી મહેતા કન્યા વિદ્યાલયમાં હું શિક્ષક તરીકે રહ્યો અને પછી આ 1970માં હું મુંબઈ ગયો. ત્યાં જહાંગીર આર્ટ ગેલેરીમાં મેં ઘણા બધા પેઇન્ટિંગો જોયા. એ પેઇન્ટિંગ જોયા પછી ફોર્ટમાં હું આંટા મારતો હતો, ફરતો હતો, શોરૂમ ઉપર જતો હતો. તો ત્યારે મેં સદગુરુ નામનો એક શોરૂમ જોયો. એમાં એક પીપળાના પાન ઉપર પેઇન્ટિંગ હતું, એ હતું ગાયત્રી માતાજીનું. એટલે ત્યારે મને એમ લાગ્યું કે આ પેઇન્ટિંગ આપણે બનાવવું જોઈએ, કે આપણે આ પેઇન્ટિંગ પીપળાના પાન ઉપર બનાવવું જોઈએ. અને ત્યારે મુંબઈમાં એટલે કે મહારાષ્ટ્રમાં પીપળાના પાન ઉપર પેઇન્ટિંગ બહુ થતા હતા અને ત્યારે એ 10-11 વર્ષ સુધી ચાલ્યો. પછી એ ધીમે ધીમે બંધ થઈ ગઈ. પણ મેં તો આજ સુધી શરૂ રાખ્યું છે. કાલે મેં પેઇન્ટિંગ 4 કલાક કરેલું પીપળાના પાન ઉપર. તો આ સ્કેલેટન આર્ટ છે એ 1970થી મેં શરૂ કરેલું છે. વિનોદભાઈ, આટલા વર્ષોથી સ્કેલેટન પેઇન્ટિંગ્સ કરો છો, તો અત્યાર સુધી કલેક્શનમાં કેટલા હશે, કેટલા બનાવ્યા છે તમે? લગભગ જુદા જુદા વિષય ઉપર 155 પેઇન્ટિંગ મેં બનાવેલા છે. તો ઘણા પેઇન્ટિંગ એવા છે કે નાના મોટા હોય. મોટું પાન મળે તો મોટું બનાવું, નાનું મળે તો નાનું બનાવું.
પછી શ્રીનાથજી છે, યમુનાજી છે, મહાપ્રભુજી છે, આ લોકોના એટલે કે ભગવાનના પેઇન્ટિંગ પણ હું બનાવું છું. પછી નેતા છે અથવા તો પૂજ્ય ગાંધી બાપુ છે, તો આ પેઇન્ટિંગ પણ એક બે ત્રણ પાન મળે એ સાઇઝ પ્રમાણે હું બનાવું છું. હવે આ ફોટા જ્યારે બનાવવાના મારે આવે ત્યારે હું છાપાનો સહારો લઉં છું, કારણ કે એના પોઝ મારે ક્યાં ગોતવા જવા. વિનોદભાઈ, સ્કેલેટન આખું અલગ કર્યું છે પાનમાંથી, તો એટલે આ પ્રોસેસ કેવી રીતે થાય છે આખી? કારણ કે બહુ લાંબી પ્રોસેસ હશે અને એટલું બારીકીથી આપે કર્યું છે કે ડિફિકલ્ટ પ્રોસેસ લાગે છે. અને બીજી વસ્તુ એ કે તમે પાન જાતે જ કલેક્ટ કરવા જાઓ છો, સાઇઝીસ ખબર પડે કે તમને કઈ સાઇઝનું પાન જોઈએ છે, કઈ સાઇઝનું નહીં, તો એ હિસાબે તમે કલેક્ટ કરવા જાઓ છો કે તમારા ઘરે જ કોઈ હેલ્પ કરે છે પાન લેવા માટે? તો આમાં મારા મિસિસ રંજનબેનનો મને ઘણો સહારો મળે છે. પીપળાના પાન જ્યારે મારે જોતા હોય ત્યારે હું પીપળાને ત્યાં, પીપળો જ્યાં ઉગ્યો છે ત્યાં હું જાઉં છું, પીપળાના પાન જોઉં છું, મને ગમે ને તો એ પાન હું તોડું છું, નકર બીજે પીપળે જાઉં છું. કારણ કે એમાં ઘણી વખત એની જે ઉપરની પીછી હોય છે એ લાંબી ટૂંકી હોય છે, તો ક્યારેક મને પોતાને એવું લાગે કે આ એની પાનની પીછી લાંબી છે ને એ મારે જોવે છે, તો ક્યારેક મારો મૂડ એવો હોય કે આ વખતે મારે પીછી ટૂંકી હોય એવું પાન પસંદ કરવું છે, તો આ પાન હું ખુદ લેવા જાઉં છું. પછી એને એવી રીતે હું નીલકણો દૂર કરીને પાન તૈયાર કરીને ઉપર પેઇન્ટિંગ બનાવું છું. એ નીલકણો એટલે શું અને કેવી રીતે તમે અલગ કરો છો, દૂર કરો છો પાનમાંથી? આ પીપળાનું પાન છે એની ઉપર લીલો કલર અને નીચેના ભાગમાં પણ સફેદ આછો કલર હોય છે. એને પલાળવાથી અથવા ગરમ કરવાથી અથવા હળવા હાથે બ્રશ કરવાથી આ જાળી આપણને પ્રાપ્ત થાય છે, આ જાળીવાળું પાન આપણને મળે છે. એટલે જાળી છે એની ઉપર પેઇન્ટિંગ કરવામાં આવે છે. વિનોદભાઈ, આપ પોતે જાઓ છો ઝાડ પાસે, પાન સિલેક્ટ કરો છો, પાન કટ કરો છો, એના પર આટલી બધી પ્રોસિજર થાય છે, પછી જાળી મળે છે પાનમાંથી, તમે એના પર પેઇન્ટ કરો છો, કલર કરો છો, ડિસાઇડ કરો છો સબ્જેક્ટ, તો એટલે કેવી રીતે મેનેજ કરો છો આ વસ્તુ કે કોઈ બી એક પાન જોયું અને એની સાઇઝ જોઈને આપ ડિસાઇડ કરો છો કે આના પર હું આવું બનાવીશ કે આ પેઇન્ટિંગ થશે, કે કોઈ ભગવાન ઉપર તમે પેઇન્ટિંગ કરશો, કોઈ મહાન હસ્તી ઉપર તમે પેઇન્ટિંગ કરશો, એના કલર કરેક્શનથી કેવી રીતે ડિસાઇડ કરો છો? તો હું પાન લઉં છું, એની સાઇઝ જે પ્રમાણે હોય એ પ્રમાણે હું ગમે તેનું પેઇન્ટિંગ કરી શકું. દાખલા તરીકે દ્રશ્ય ચિત્ર કરવું હોય કે ભગવાનનો ફોટો કરવો હોય કે નેતાનો ફોટો કરવો હોય, તો આ હું ફોટા એ પાન પ્રમાણે તૈયાર કરું છું. પછી નાનું મોટું મને એમ થાય કે આ પોઝ મારે મોટો કરવો છે, આ ચિત્ર મોટું કરવું છે, તો મારે ત્યાં સુધી રાહ જોવી પડે કે મારી આગળ મોટું પાન આવે ત્યારે હું એ મોટું ચિત્ર એની ઉપર કરી શકું. અને એની ઉપર કલર જે પૂરવામાં આવે છે એ પાણીના કલર છે. બાળકો કાગળ ઉપર જે પીછીથી કામ કરે છે એ કલરનો ઉપયોગ હું કરું છું. આ કલર છે ને એ વોટરપ્રૂફ નથી, અને પાણીના છાંટા ઉડે તો આ પેઇન્ટિંગ ખરાબ થાય છે, આ ચિત્ર બગડી જાય છે, એટલે પાણી આને લાગવું ન જોઈએ. વિનોદભાઈ, વોટર કલર્સ જેમ તમે યુઝ કરો છો તો આટલા એટ્રેક્ટિવ જે પેઇન્ટિંગ કર્યું છે, પિક્ચર્સ બનાવ્યા છે આપે, તો એટલે થોડુંક પણ પાણી અડે તો
આખું મર્જ થઈ જાય એવું છે કલર્સ બધા જે બારીકીથી આપે કરેલું છે? આ વોટર કલર છે, પાણીના કલર છે, એટલે એને પાણી લાગવાથી આ ચિત્ર ખરાબ થઈ જાય છે. એટલે એ ચિત્રની ઉપર આપણે જિલેટિંગ પેપર અથવા તો પ્લાસ્ટિકનો પેપર એ લગાવવો જરૂરી છે, નહીતર આ પેઇન્ટિંગને પાણી લાગવાથી, ભેજ લાગવાથી આ પેઇન્ટિંગ ખરાબ થાય છે. અને જેમ આપે કીધું કે આ જાળી છે, આ જે પત્તું છે આખું જાળી છે, તો આનો ઉપર કલર કરી કેવી રીતે શકાય છે? એટલે નીચે કોઈ સપોર્ટ જોતો હશે, પછી એના ઉપર તમે પત્તું મૂકતા હશો, પાન મૂકતા હશો. આ પાન આમ હાથમાં પકડીને નીચે બેકગ્રાઉન્ડ રાખવાનું મારે, નકર તો મને કલર પૂરતી વખતે દેખાશે નહીં, કારણ કે આ મારી આંખના કિરણો છે એ આરપાર વહ્યા જશે. એટલે મારે એટલે બે જેટલે થોડીક જગ્યા રાખીને, સપોર્ટ રાખીને, હાથમાં પેઇન્ટિંગ કર પકડીને આવી રીતે પાન પકડીને પેઇન્ટિંગ મારે કરવું પડે છે. અને એ કલર નાના બ્રશથી હાથમાં પકડીને કરવું પડે છે. અને આમાં જુદા જુદા કલર હું પસંદ કરતો હોઉં છું. અને આ કલર છે એ પાણીના કલર છે. વિનોદભાઈ, હું જેમ જોઈ શકું છું અમુક એટલા મસ્ત કહેવાય ને નિયોન કલરના કલર બી તમે યુઝ કરેલા છે, જે નિયોન ઇફેક્ટ આપે છે કે એકદમ બ્રાઇટ લાગે છે આંખોને. તો એટલે એ ખાસ તમે આના માટે જ યુઝ કર્યા છે કે આકર્ષણ લાગે થોડુંક તમારા પેઇન્ટિંગ્સમાં? હા, આકર્ષણ લાગે. શરૂઆતમાં નિયોન કલર નીકળ્યા એટલે હું પણ આકર્ષાયો અને આ નિયોન કલરનો ઉપયોગ કર્યો, કારણ કે એનાથી મને એમ લાગતું હતું કે આ ચિત્રનો ઉઠાવ આવે છે, પણ ખરેખર ચિત્રની દ્રષ્ટિએ અથવા પેઇન્ટિંગની દ્રષ્ટિએ એ બરાબર નથી. આટલું બધું લાઇટ આવે કલરનું પોતાનું તો એ આંખ ઉપર અસર થાય છે. એટલે પેઇન્ટિંગનો કલર છે એ સહેજ ડલ હોવો જોઈએ. અચ્છા, અને આટલું ડિટેલ્ડ કામ કર્યું છે તમે અને એ દેખાઈ આવે છે પેઇન્ટિંગમાં, આખી પ્રોસિજરમાં. તો જ્યારે તમે પેઇન્ટિંગ કરવા બેસો ત્યારે કેટલી વાર લાગે એક પેઇન્ટિંગ રેડી થતા? જેમ કે નાના પાન પર હોય તો કેટલી વાર લાગે, મોટું પાન હોય તો કેટલી વાર લાગે? નાનું પાન હોય તો ક્યારેક 4-5 કલાકમાં થઈ જાય, પણ દરેક પાન નાનું 4-5 કલાકમાં થતું નથી, કારણ કે કલર જાડો પાતળો હોય તો એ પેઇન્ટિંગ બગડી જાય છે, એટલે મારે બીજું કરવું પડે. હવે મોટું પેઇન્ટિંગ હોય, મોટું પાન હોય તો એને 7-8 કલાક થાય, તો 7-8-10 કલાક, 12 કલાક ક્યારેક એ મૂકી દઉં અને 2-3 દિવસે આ પૂરું કરતો હોઉં છું. હવે પ્રશ્ન મારો એ છે કે આપણે જેમ ડ્રોઈંગ કરતા હોઈએ છીએ કે કોઈ બી પેઇન્ટિંગ કરતા હોઈએ છીએ, એક નાનો એવો બેઝ હોય છે પેન્સિલનો, કે પેન્સિલથી આપણે આખું એક સ્ટ્રક્ચર રેડી કરીએ અને એના ઉપર પછી કલર કરીને ઉપર પેઇન્ટિંગ થાય. તો આ પાન પર પણ આપ એમ જ કરો છો કે પાન પર તો એટલું ડિફિકલ્ટ છે, જાળી છે, જાળી પર પેઇન્ટિંગ કરવું, કલર લગાડવા, એટલે ઇમેજિનેશનથી આખું તમે ડ્રો કરો છો? તો આમાં પેન્સિલ કે પેન કામ લાગતી નથી, કારણ કે આ જાળી છે ને એ તૂટી જાય છે પેન્સિલથી અથવા તો પાન ઉપર પેન્સિલ કામ નથી કરતી, પેન કામ કરતી નથી. એટલે સીધું 0 નંબરનો બ્રશ, પાતળું બ્રશ અને સપ્રમાણ કલર એ ડાયરેક્ટ કરવું પડે છે. આમાં કોઈ બેઝ નથી ચાલતો. અને અત્યાર સુધી એવું કંઈક થયું હશે કે આ એક પેઇન્ટિંગમાં તમને બહુ ટાઈમ લાગ્યો, કે ધાર્યું નહોતું એટલો સમય લાગ્યો પૂરું થવામાં, એવું કોઈ પેઇન્ટિંગ ખરું? હા, એવું પેઇન્ટિંગ શિવજીનું છે. આ છે, એમાં મેં લાઇટ એન્ડ શેડ વધારે પડતા આપ્યા છે અને આમાં કામ વધારે છે, ડિટેલ વધારે છે. એટલે આ પેઇન્ટિંગ 7-8 કલાક 10 કલાકમાં નથી તૈયાર થતું, એમાંય જો ઉતાવળ કરીએ પૂરું કરવાનો વિચારીએ તો બગડી જાય છે. જેમ મેં નોટિસ કર્યું છે
એકો એક પેઇન્ટિંગ્સમાં તમે નંબર આપેલા છે, જેમ કે આ છે નંબર 6, આ છે નંબર 104. તો એટલે આ નંબર પાછળનું રીઝન શું છે? આ નંબર માટે એમ ગોઠવેલું છે કે આપણે પ્રદર્શન કરવું હોય અથવા તો આપણે કેટલા નંબરનું પેઇન્ટિંગ જોવું છે. કોઈ મને આવીને કે સાહેબ મારે બીજા પેઇન્ટિંગ તો ઠીક, પણ મારે આ લતા મંગેશકરનું પેઇન્ટિંગ જોવું છે, તો હું મારે લિસ્ટમાં જોઈ લઉં અથવા એને લિસ્ટ આપું કે લતા મંગેશકરનો ચિત્રનો નંબર મેં આપેલો છે, એટલે તમે એને 135 નંબર જુઓ. તમે ત્યાં પ્રદર્શનમાં 135મું ચિત્ર છે ત્યાં પહોંચી જાઓ તો તમને આ ચિત્ર જોવા મળશે. એટલે પ્રદર્શન પહેલાં આપે કરેલું છે, તમે એક્ઝિબિશન્સ કરેલા છે? હા, મેં પહેલાં પેઇન્ટિંગ કરેલા છે. એ મેં પહેલું એક્ઝિબિશન પ્રદર્શન મેં કર્યું તો એમાં 1978માં એ વન મેન શો મેં પહેલો કર્યો, સ્કેલેટન આર્ટ, પીપળાના પાન ઉપરનું પેઇન્ટિંગ. પીપળાના પાન ઉપર જે પેઇન્ટિંગ હું બનાવું છું એનું હું વેચાણ નથી કરતો અને એનો કોઈ હેતુ મારે કોમર્શિયલ નથી, એટલે એવું લાગે એને હું આ પેઇન્ટિંગ સપ્રમ ભેટ આપું છું, એનું વેચાણ અત્યાર સુધી મેં કર્યું નથી. વિનોદભાઈ, જેમ હમણાં તમે કીધું કે આ જ તમારો શોખ છે, કોઈ કોમર્શિયલ પોઈન્ટ છે જ નહીં આની અંદર, તો આજે સ્કેલેટન પેઇન્ટિંગ્સ બ્યુટિફુલ તમે બનાવો છો, એ કોઈને ગિફ્ટ કરેલા છે? હા, મેં ઘણા વ્યક્તિને આવા પેઇન્ટિંગ ભેટ આપેલા છે. એમાં એક ઉદ્ધવ ઠાકરેને મેં બાલા સાહેબનું પેઇન્ટિંગ આપેલું. વિનોદભાઈ, મહાત્મા ગાંધીજીનું, આપણા રાષ્ટ્રપિતાનું બહુ સારું સ્કેલેટન પેઇન્ટિંગ બનાવ્યું છે અને ડિટેલ્સ જે છે એ તો એકદમ પરફેક્ટ જ છે, તો આ બનાવતા કેટલો સમય લાગ્યો હતો તમને? આ ગાંધીજીનું પેઇન્ટિંગ બનાવતા મને 8-10 કલાક લાગ્યા છે. ઘણી વખત એનો ભાવ પણ આવી જાય છે, ગંભીર ભાવ હોય, હાસ્ય હોય, તો એ ક્યારેક આવી જાય છે. અને મોદીજીનું પેઇન્ટિંગ પણ ખૂબ મસ્ત બનાવ્યું છે, તો આને બનાવતા કેટલો સમય લાગ્યો હતો આપને? મોદીનું પેઇન્ટિંગ મેં બનાવ્યું એ 7-8 કલાક તો થાય જ, ક્યારેક વહેલું પણ થઈ જાય, 6 કલાકમાં થઈ જાય, અથવા 8-10 કલાક પણ થાય છે, એટલે એ બહુ નક્કી હોતું નથી. વિનોદભાઈ, તમે 76 યર્સના છો અને આ ઉંમરે પણ આટલું પરફેક્શનથી, આટલું બારીકીથી પેઇન્ટિંગ કરો છો, તો એ મેનેજ કેવી રીતે કરો છો? અને બીજી વસ્તુ એ કે આટલા સારા પેઇન્ટિંગ જે તમે બનાવેલા છે, જેમ તમે કીધું કે થોડું બી પાણી અડે કે કંઈ પણ પ્રોબ્લેમ થાય તો આ આખું બરબાદ થઈ જાય, પેઇન્ટિંગ બરાબર આખું ખરાબ થઈ જાય, તો એ મેન્ટેન કેવી રીતે કરો છો? આ પેઇન્ટિંગને સાચવવા માટે આ વળી ન જાય, ખરાબ ન થઈ જાય, એના માટે જીલેટિંગ પેપર રાખવો પડે અથવા તો આ ફોટાને મોઢાવી દેવાનો, એટલે કે કાચનો સપોર્ટ ઉપર આપી દેવાનો, એટલે આની ઉપર કોઈ અસર ન થાય, તૂટવાની, વળી જવાની, ઝાંખું થવાની કે આપણા હાથનો ભેજ લાગવાની કોઈ અસર નહીં થાય. મિત્રો, અત્યારે આપણી સાથે છે વિનોદભાઈના સન વિપુલભાઈ પાડિયા. નમસ્કાર વિપુલભાઈ. આપનું પણ ડીડી ગિરનારના આ શોખ શાનદાર કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. તો આપનો અનુભવ કેવો રહ્યો આપના ફાધરના આટલા મસ્ત, આટલા વિશિષ્ટ શોખ વિશે? પીપળાના પાન તોડવા જતા હોઈએ ત્યારે અમુક ઊંચાઈ ઉપર પાંદડા રહેલા હોય,
તો હું નાનો હતો તો એ સમયે કહેતા કે વિપુલ તું ઉપર ચડી જા, થોડુંક પેલું પાન તોડી લાવ. નાના મોટા પાન એમને નીચેથી જે ગમતા હોય એ આંગળી ચીંધીને કે અને એ પ્રમાણે તોડવામાં મદદરૂપ થતા. સાથે સાથે બીજા પણ કાર્ય કરતા અમને પણ એવો શોખ થતો કે લાવો હું પણ એક થોડુંક કંઈક નાનું એવું ચિત્ર બનાવું. તો એક બે પાનમાં અમે પણ એવું કરતા, પરંતુ પપ્પા જેવું કાર્ય કરી શકતા નહીં. મારા પિતાના આ શોખ માટે અમને સૌને, અમારા પરિવારજનોને ખૂબ ખૂબ ગૌરવ છે. વિનોદભાઈ, તમારા આ સુંદર શોખમાં તમારા ફેમિલી તરફથી સપોર્ટ કેવો રહ્યો છે? મારા કુટુંબીજનોનો મને સંપૂર્ણ સહકાર છે. મારા પત્ની પીપળાનું પાન તૈયાર કરવું એટલે કે જાળીવાળું બનાવવું, મેં પેઇન્ટિંગ કરેલું પાન હોય એ મેં મૂક્યું હોય તો એ મને સાચવવામાં મદદ કરે છે. પછી ગમે તે જગ્યાએ મૂકવાને બદલે વ્યવસ્થિત જગ્યાએ એ મૂકે છે. મારા દીકરા દીકરી પણ મને આ મારું જે પેઇન્ટિંગનું કાર્ય છે એમાં ઘણો બધો સહકાર આપે છે. અને આ કામ એવું છે કે સહકાર વિના થઈ શકે નહીં. ઘરમાં અસહકાર હોય તો પીછી ચાલે કેવી રીતે, મૂડ કેવી રીતે આવે? એટલે સંપૂર્ણ સહકાર મને મળે છે એટલે હું આ કાર્ય અત્યાર સુધી, આજ સુધી હું શરૂ રાખી શક્યો છું. એ મારા ઘરના સભ્યો, મારા મિત્રો, સગા સંબંધીઓ, આજુબાજુવાળા જેને રસ છે એવા મને વાત વાતમાં પણ પ્રોત્સાહન આપે છે. વિનોદભાઈ, તમે અમારા દર્શક મિત્રોને શું સંદેશો આપવા માંગશો? હું દર્શક મિત્રોને એવો સંદેશો આપવા માગું છું કે કોઈ પણ શોખ હોવો જોઈએ. શોખ હોય તો હૃદયનો સાચો આનંદ એને મળી શકે છે. અને આ પેઇન્ટિંગની કે સંગીતની કે બીજી કોઈ પ્રવૃત્તિ જે સમાજે સારી કીધી છે એવી પ્રવૃત્તિ દરેકે શરૂ રાખવી જોઈએ. વિનોદભાઈ, તમે ડીડી ગિરનારના આ શોખ શાનદાર કાર્યક્રમમાં આવ્યા અને તમારા આ શોખ વિશેની આટલી બધી વાતો કરી તે બદલ ડીડી ગિરનાર તમારો ખૂબ ખૂબ આભાર માને છે. હું પણ ડીડી ગિરનારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આટલો તમારો સમય બગાડીને મને આ જે મારા કાર્યમાં પ્રોત્સાહન આપ્યું છે એટલા માટે હું ડીડી ગિરનાર દૂરદર્શનનો ખૂબ ખૂબ આભારી છું. તમે વધારે ને વધારે સ્કેલેટન આર્ટને આગળ લઈ જઈ શકો, વધારે લોકો સુધી પહોંચાડી શકો તેવી ડીડી ગિરનાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર તમારો, ડીડી ગિરનારનો આભાર. મિત્રો, આપની આસપાસ કોઈ વિશિષ્ટ શોખ ધરાવનાર વ્યક્તિ કે સમૂહ હોય અથવા પોતે જાનદાર શાનદાર મજેદાર શોખ ધરાવતા હો તો આપના શોખની સંપૂર્ણ માહિતી સાથે જરૂર અમને સંપર્ક કરો. અમારું સરનામું છે કાર્યક્રમ અધ્યક્ષ આ શોખ છે શાનદાર કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ 380054. તો મિત્રો, આવતા સપ્તાહે ફરી મુલાકાત કરીશું એક આવા જ જાનદાર શાનદાર મજેદાર શોખ ધરાવનાર વ્યક્તિને. ત્યાં સુધી ખેવનાને રજા આપો. નમસ્કાર.